નમસ્કાર સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ હું છું જર્નાલક્ટી અને પ્રોપર્ટી ગુરુના આ ખાસ રેરા સ્પેશિયલ એપિસોડમાં હું તમારું સ્વાગત કરું છું આપણે સૌ જાણીએ છીએ તેમ રેરાને સાત વર્ષ પૂરા થઈ ગયા છે અને સાત વર્ષમાં રેરાથી આપણે જે રીતે જાણીએ છીએ કે ઘણા બધા રિયલ એસ્ટેટને લગતા ફેરફાર આવ્યા છે રેરા એ આપણે કહી શકીએ છીએ કે અત્યાર સુધીનું રિયલ એસ્ટેટને લગતું સૌથી મોટું રિફોર્મ છે અને એનો ઘણો ફાયદો ગ્રાહકને ડેવલપર્સને બધાને મળ્યો છે અને આપણે જે રીતે કહી રહ્યા છે કે રિયલ એસ્ટેટ રેગ્યુલરાઇઝ થવા માટેનું આ પહેલું રિફોર્મ હતું અને હવે આપણે રિયલ એસ્ટેટને રેગ્યુલરાઇઝ થતા જોઈ રહ્યા છે તો રેરાના સાત વર્ષ કેવા રહ્યા એની આપણે આ નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું અને આ માટે મારી સાથે ખાસ પેનલ જોડાય છે આપનો પરિચય કરાવી દઉં પરિમલ શ્રોફ આપણી સાથે જોડાયા છે જેઓ છે એડવોકેટ અને સોલિસિટર અને એમની આપણે જો ખાસ ઓળખાણ કરવી હોય તો રિયલ એસ્ટેટને લગતા ઘણા બધા રિફોર્મ માટેની કાયદાકીય નિષ્ણાત તરીકે એમણે સેવા આપી છે તો પરિમલ શ્રોફ આપણી સાથે છે અને અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ક્રીડાઈ એમસીએચઆઈના સીઈઓ કેવલ વાલમિયા અને અમદાવાદથી આપણી સાથે જોડાયા છે કુષ્પન અને વેકફિલ્ડના ડિરેક્ટર અને હેડ ઓફ ટ્રાન્ઝેક્શન જીગર મોતા તો આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે આ સીએનબીસી બજારની ખાસ રજૂઆતમાં અને આ ખાસ એપિસોડમાં અમારી સાથે સામેલ થવા બદલ આપ સર્વેનો સૌથી પહેલાં હું આભાર માનવા માગું છું પરિમલજી ચર્ચાની શરૂઆત તમારી સાથે કરીએ કારણ કે જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે રિયલ એસ્ટેટ ક્ષેત્રનું કદાચ અત્યાર સુધીનું સૌથી મોટું રિફોર્મ જેને સરકારે પહેલીવાર જ્યારે લાગુ કરવા અંગે વિચાર્યું ત્યારે રિયલ એસ્ટેટ રેગ્યુલેટર માટે કોઈ રેગ્યુલેટ ઓથોરિટી નહોતી અને પછી રેગ્યુલેટર ઓથોરિટી આવી તો સૌથી પહેલા તો આપ અમને એ જણાવો કે રેરા બનાવવા પાછળનો સરકારનો મુખ્ય હેતુ શું હતો પણ સક્સેસિવ ગવર્મેન્ટમાં એ થઈ શક્યું નહીં પણ છેવટે માર્ચ બે હજાર સોળની અંદર આ કાયદો ઘડવામાં આવ્યો આ કાયદાનું ખાસ એક રેફરન્સ કરવો બહુ જરૂરી છે કે એ થ્રુઆઉટ ઇન્ડિયા એટલે કે સમસ્ત ભારતની અંદર આ કાયદો અપ્લાય થાય છે આ પહેલો સેન્ટ્રલ લો છે જે આખા ભારતને અપ્લાય કરે છે અને લોકલ જે બધા કાયદાઓ હતા એ બધા કાયદાઓને સુપરસીડ કરતો આ એક ફાઇનલ એક ઐતિહાસિક કાયદો ઘડવામાં આવ્યો આપણા દેશની અંદર પચાસ થી સિત્તેર વર્ષની આપણી આઝાદી પછી આપણી પાસે આવો કોઈ કાયદો નહોતો અને આ કાયદા એ આખું જડમૂળથી આ રિયલ એસ્ટેટના કાયદાની અંદર પરિવર્તન આણ્યું અને ક્રાંતિ લઈ આવ્યા અને આને કારણે યુનિફોર્મ લો આખા ભારતમાં તમે ગમે ત્યાં જાઓ તમને એક પ્રકારની સિસ્ટમ મળે એક પ્રકારની તમને ઓર્ડર મળે એક પ્રકારની ડિપેન્ડન્સી આવે અને એક પ્રકારની એકાઉન્ટેબિલિટી મળે એ તમને તો હવે આપણે એમ કહીએ કે નોર્થ થી સાઉથ સુધી આ એક કાયદો આવ્યો અને એને કારણે ઘણો ઓર્ડર ભારતમાં આવી ગયો જે અત્યાર સુધી નહોતો અને એમાં ઘણા બધા જડમૂળથી પરિવર્તનો લાવવામાં આવ્યા ઓકે તો રેરાનો મુખ્ય હેતુ જે અહીંયા આગળથી હતો જે અહીંયા આગળથી પરિમલ સરે આપણને જણાવ્યું એક તો આખા ભારતના રિયલ એસ્ટેટને રેગ્યુલરેટ કરવાનો જે કાયદો છે સેન્ટ્રલ લેવલ પર આવવામાં આવ્યો છે અને દરેક રાજ્યને અહીંયા આગળથી આપણે સૌ જાણીએ છીએ અલગ અલગ એક રેરા સ્થાપવામાં આવ્યું અને એની એક આપણે અમલવારી થતાં જોઈ અને દરેક રાજ્યમાં જેમ કે મહારાષ્ટ્રમાં મહારેરા છે ગુજરાતમાં ગુજરેરા છે એ રીતે મોટાભાગના રાજ્યોની અંદર રેરા કાર્યરત થયું છે તો કેવલભાઈ આગળ આપણે એ ચર્ચાને વધારીએ તો જે રીતે સર કીધું કે અકાઉન્ટેબિલિટી અને જે રીતના એમણે વાત કરી એટલે જો આપણે સરળ ભાષામાં સમજવું હોય તો ગ્રાહક અને ડેવલપરની વચ્ચે પારદર્શકતા આવે અને વિશ્વાસ મળી શકે તો પારદર્શતાને આપણે પારદર્શકતા અને ટ્રાન્સપરન્સીને જો મુખ્ય હેતુ સરકારે જોયો હોય આપને પણ એવું લાગે છે આ મુખ્ય હેતુ હતો અને આ મુખ્ય હેતુ સરકારે રાખ્યો હોય તો કેટલા અંશે આમાં સફળતા મળી છે અત્યારે તમે કઈ રીતે જોઈ રહ્યા છો સરનાબેન થેન્ક યુ મને તમારા સ્ટુડિયોમાં બોલાવવા માટે રેરાને સાત વર્ષ પૂરા થયા તો મને એવું લાગે છે કે આપણે સૌથી પહેલાં તો આપણે સરકારને અને જે હોમ બાયર્સ છે એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ કારણ કે કોઈ પણ કાયદો આજે અમલમાં આવે અને છ વર્ષની અંદર એનો જે ઇમ્પેક્ટ જે થાય એ કદાચ જો હું મારા મારા વિશ્લેષણથી કહું તો કદાચ સૌથી વધારે મોટો ઇમ્પેક્ટ કોઈ એક સેક્ટર ઉપર આવ્યો હોય તો એ રહેરાણે લીધે છે અને એ એક બહુ જ સરાહનીય પગલું છે જે સરકારે ભર્યું છે અને એનાથી લાખો અને કરોડો હોમ બાયર્સ છે કે પ્રોપર્ટી બાયર્સ છે એને ફાયદો થાય છે અને ફક્ત પ્રોપર્ટી બાયર્સ નહીં હું એમ કહું છું કે ડેવલપર્સને પણ એનાથી ઘણો બધો ફાયદો થાય છે તમારો જે પ્રશ્ન છે કે પારદર્શિતા શું મુખ્ય ઉદ્દેશ હતો તો હા જવાબ છે એનો હા પારદર્શિતા મુખ્ય ઉદ્દેશ એટલા માટે હતો કારણ કે આપણે સમજવું જોઈએ કે આજે ભારતનું જે જીડીપી છે એમાં થર્ટીન પર્સન્ટ યોગદાન રિયલ એસ્ટેટ સેક્ટરનું છે એટલે તમે વિચારી શકો છો કે એક બહુ મોટું સેક્ટર છે ભારતની ઇકોનોમી માટે અને એને રેગ્યુલેટ કરવા માટે એમાં પારદર્શિતા લેવા માટે આ કાયદો ઘડવામાં આવ્યો છે અને જેમ પરિમલભાઈએ કીધું એમાં પહેલો સેન્ટ્રલ લો છે જે આખા ભારત વર્ષમાં લાગુ પડે છે ટ્રાન્સપરન્સી કેવી રીતે કેવી રીતે રેરાના આવવાથી ટ્રાન્સપરન્સી આવી એ આપણે જો સમજીએ તો તમે એક સમજો કે પહેલી વસ્તુ એવી હતી કે રેરા એ એઝ ઇઝ મેન્ડેટેડ કે રેરાએ એ ફરજિયાત કર્યું છે કે કોઈ પણ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ હોય જેમાં આઠથી વધારે ફ્લેટ જો કોઈ વેચાણ માટે કોઈ મૂકતું હોય તો એના માટે રેરા રજિસ્ટ્રેશન ફરજિયાત છે હવે જ્યારે તમે કોઈ પ્રોજેક્ટ રજીસ્ટર કરો એટલે એ પ્રોજેક્ટ માટેની બધી જ માહિતી રેરાના પોર્ટલમાં તરત જ કોઈ પણ હોમ બાયર હોય કે પ્રોપર્ટી બાયર હોય એને એ જોઈ શકે છે પારદર્શિતા કેવી રીતે આવી પહેલાં જે હોમ બાયર્સ જે છે અથવા પ્રોપર્ટી બાયર્સ જે છે એમને જે ડેવલપર કહે જે માહિતી આપે એ જ માહિતી મળતી હતી હવે એનાથી આગળ વધીને ડેવલપર્સે દર ત્રણ મહિને રેરાના પોર્ટલમાં પોતાના પ્રોજેક્ટનું અપડેશન કરવું પડે છે આજે ફોર એક્ઝામ્પલ મેં કોઈ ઘર લીધું હોય અથવા મેં કોઈ દુકાન લીધી હોય અથવા કોઈ કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ લીધું હોય કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ વેરહાઉસ લીધું હોય કોઈ એક ડેવલપર પાસેથી અને મને એ પ્રોડક્ટ ઉપર એ યુનિટ ઉપર કાંઈ ફરિયાદ હોય તો એઝ અ ગ્રાહક મને એ અધિકાર મળ્યો છે કે હું સેશન્સ કોર્ટ હાઈકોર્ટ કે કન્ઝ્યુમર ફોરમમાં નહીં જતા હું રેરામાં અપીલ કરું અને ત્રણથી ચાર મહિનાના નિયત સમયગાળામાં મને મારી તકલીફનું અથવા મારી જે સમસ્યા છે એનું નિરાકરણ મળે છે અને એ નિરાકરણ માટે પણ રેરાએ ઘણા બધા ચેનલ્સ ખોલ્યા છે ના ફક્ત રેરાની કમિટી જે છે જે જે ડિસાઇડ કરશે પણ એમણે કેરેડા એમસીએચઆઈ જેવા જે અસોસિએશન્સ છે જે ચેમ્બર્સ છે એ લોકોને સાથે લઈ અને એમણે એક કોન્સિલેશન ફોરમ ખોલી છે એટલે યસ ટ્રાન્સપરન્સી ઇઝ ધ મેઇન એમ એન્ડ આઈ એમ શ્યોર દેટ રેરા હેઝ અચિવ દેટ ઓકે તો રેરાનો મુખ્ય હેતુ પારદર્શકતા લાવવાનો હતો અને જે આપણને આવતી દેખાઈ રહી છે આગળ પણ આપણે આ ચર્ચા ચાલુ રાખીએ જીગરજી હવે હું તમારી પાસે આવવા માગીશ તમારી પાસેથી પણ મારે એ સમજવું છે કે ગુજરાત રેરા ગુજ રેરાના સાત વર્ષને તમે કઈ રીતે મૂલવી રહ્યા છો અને અહીંયા આગળથી જે આપણે પારદર્શકતાના હેતુની વાત કરી જે જવાબદારીનો અહીંયા આગળથી ઉલ્લેખ થતો દેખાયો તો આપની પાસેથી પણ એ સમજવું છે કે મુખ્ય સમસ્યા જે આમ તો દેશના દરેક ઘરના ખરીદતા ગ્રાહકને આવતી હતી એ જે હતી કે અમુક પ્રોજેક્ટ અટકી જવા ડિલિવરી ન થવી હવે રેરાની અંદર એસ્ક્રો અકાઉન્ટ પણ આવતું આપણને દેખાયું તો આપ કઈ રીતે મૂલવી રહ્યા છો રેરાને હવે રેરાના અમલીકરણ બાદ હવે છ સાત વર્ષની આપણે ઉજવણી કરી રહ્યા છે ત્યારે આ બધી સમસ્યાઓ ઘટી છે સો ડેફિનેટલી ઝરણા આઈ મીન સૌથી પહેલાં તો કેવલભાઈએ ઇન નટશેલ બહુ જ વિસ્તારમાં આપણને ચર્ચા કરી કે રેરાના જે મોટા પાયે બેનિફિટ્સ આવ્યા અને એના જે લાભ ગ્રાહકોને મળ્યા એનો કોઈ પાર નથી પણ મોટું મોટું જ્યારે આપણે છે ને રેરાની વાત કરીએ છેલ્લા સાત વર્ષની અંદર તો આ સમય ખરેખરમાં ઘણો આરો અવરોળો રહ્યો કારણ કે આ પ્રકારનો કાયદો ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ ઇમ્પ્લિમેન્ટ થતો હતો સો ડેફિનેટલી બધા જ લોકો એની અંદરથી કંઈકને કંઈક લર્ન કરી રહ્યા હતા શીખી રહ્યા હતા કે લાર્જલી એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય પણ જો હું સાચું કહું તો આપણા દેશમાં સ્પેસિફિકલી જો ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતના જેટલા મોટા શહેરોમાં નામાંકિત ડેવલપર્સ હતા એ લોકો જનરલી આ પ્રકારની દરેકે દરેક પ્રવૃત્તિઓ મોટા પાયે હાથ ધરતા હતા અને કદાચ એવું સમગ્ર જો તમે ભારત વર્ષની વાત કરો તો જેટલા પણ ગ્રેડ એ ડેવલપર્સ હતા એ લોકો રેરાના આવ્યા ન છતાં પણ ઘણા બધા એવા પાયાના મુદ્દા હતા જે રેરાની અંદર કવર કરવામાં આવ્યા એને અનુસરતા હતા એટલે ડેફિનેટલી જે લોકો મોટા ડેવલપર્સ હતા જે લોકો વર્ષોથી પોતાની એક પ્રતિષ્ઠા પ્રતિષ્ઠિત સંસ્થાન સાથે યુ નો પોતાનું એક બ્રાન્ડ ઇમેજ લઈને બેઠા હતા એ લોકો માટે આમાં કશું નવું નહોતું પણ ડેફિનેટલી રેરાના આવવાથી એક ટ્રાન્સપરન્સીમાં ઘણો જ મોટો વધારો થયો લોકોનો એક વિશ્વાસ વધ્યો એના કારણે આપણે ટીયર ટુ સિટીઝની જો સ્પેસિફિકલી વાત કરીએ કે જ્યાં આવા કદાચ થોડા ઘણા કિસ્સાઓ બનતા પણ હતા એવા કિસ્સાની અંદર રેરાના આવવાથી બહુ મોટા પાયે લગામ લાગી અને ઇન્વેસ્ટર તેમજ એન્ડ યુઝરનો જે એક વિશ્વાસ હતો રિયલ એસ્ટેટની અંદર એ બહોળાયો અને એના કારણે ઓવરઓલ તમે જોશો તો આખા ભારત વર્ષમાં તમે છેલ્લા જ્યારથી રેરા ઇમ્પ્લિમેન્ટ થયું છેલ્લા સાત વર્ષની અંદર કદાચ રિયલ એસ્ટેટ પ્રાઇસ ઇન્ડેક્સ જોશો તો આખા ભારતના ખૂણે ખૂણાની અંદર એનો એક મહત્વનો બેનિફિટ એક મેજર બેનિફિટ આ રિયલ એસ્ટેટના ગ્રોથ થકી બધાને જ મળ્યો ઓકે તો રેરાને કારણે આપણે જોયો બધાને આગળથી ફાયદો મળતો દેખાયો છે અને રિયલ એસ્ટેટનો ગ્રોથ પણ રેરાના અમલીકરણ બાદ આપણને વધતો દેખાયો છે પરિમલજી આપે જે રીતે જણાવ્યું હતું કે આખા દેશની અંદર આ લો લાગુ કરવામાં આવ્યો હતો તો જો મારી ભૂલ ન થતી હોય તો અઠ્યાવીસ રાજ્ય અને આઠ જે આપણે યુનિયન ટેરેટરીઝ કહીએ એની અંદર જનરલ રૂલ નોટિફાઈડ થયા હતા પણ આ છથી સાત વર્ષ થયા એમાં બાવીસ રાજ્ય અને પાંચ યુનિયન ટેરેટરીમાં જ આ રેરા ઓથોરિટી આપણને બનતી દેખાય તો બાકીની જગ્યાએ કેમ ન બની શકી અથવા તો જો હવે બનવાની હોય તો હજી કેટલો સમય લાગી શકે ઝર્ણાબેન આની જે આજે જે સંખ્યા તમે આપી એમાં થોડો ફેર છે અને આમાં વધુ રાજ્યો પણ ઉમેરાયા છે અને ત્યાં પણ રેરા ઓથોરિટીઓ કરવામાં આવી છે અને એક નાગાલેન્ડની અંદર આ કરવામાં નથી આવ્યું કારણ કે ત્યાં ડિજિટાઈઝેશન ઓફ ધ લેન્ડ રેકોર્ડ ને બધાના મુદ્દાઓ અને સમસ્યાઓ ઘણી હોવાને કારણે એ નથી થયું બાકી બધા સ્ટેટ ધીરે ધીરે કરીને આમાં જોઈન થઈ રહ્યા છે અને યુનિયન ટેરિટરી જે સેન્ટ્રલની ઓથોરિટીની નીચે છે કેન્દ્ર સરકારની નીચે એમાં પણ આનું અમલીકરણ કરવામાં આવ્યું છે અને હવે રેરા હેઝ બીકમ પાર્ટ ઓફ લાઈફ એટલે રેરા વગરનો ની જિંદગી કે રેરા વગરનો આપણી નેશનલ લાઈફ આપણે વિચારી નથી શકતા કારણ કે હવે જે જાગૃતિ આવી છે એમાં જે પરચેઝર છે જે પ્રિમાઈસીઝ લેવાવાળો કે પ્લોટ લેવાવાળો અને ખાસ કરીને રિયલ એસ્ટેટના એજન્ટને જે માણસ એન્ગેજ કરે છે એ પણ કહેશે કે ભાઈ તમારું રિયલ એસ્ટેટમાં રેરાની અંદરનું રજીસ્ટ્રેશન છે ખરું કે તો લોકો હવે વેબસાઇટ પર જઈને પ્રોજેક્ટો જુએ છે અને અત્યારે મારા હિસાબ એમ છે કે આ રેરા એ માત્ર યુપી ગુજરાત આંધ્રપ્રદેશ કે મહારાષ્ટ્રને લિમિટેડ રિસ્ટ્રિક્ટેડ રહેવા કરતા એ સમસ્ત ભારતની અંદર અત્યારે રેરા હેઝ બીકમ પાર્ટ ઓફ લાઈફ આમાં ઇન્ડસ્ટ્રી સામેલ થઈ ગઈ છે પરચેઝર સામેલ થઈ ગયા છે બેન્કર્સ સામેલ થઈ ગયા છે અને કોર્ટો પરથી પ્રેશર ઓછું થઈ ગયું છે કારણ કે રેરા ઓથોરિટી નો જ્યુડિશિયલ પાવર હોવાને કારણે આ બધી જ આ એક કમ્પોઝાઇટ લો છે જેની અંદર આપને એડમિનિસ્ટ્રેશન મેનેજમેન્ટ કંટ્રોલ જ્યુડિશિયલ ડિસિશન અને અપીલ આ બધા જ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે માટે રેરાનું આપણે એનું મૂલ્ય ઓછું નથી આંકી શકતા અને ઘણા જ બીજા બધા રાજ્યો પણ આમાં જોડાય આ જે સબ્જેક્ટ છે આ વિષય એ સામાન્ય રીતે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર એ સ્ટેટ સબ્જેક્ટ છે પણ એની અંદર સેન્ટ્રલની મદદથી અને સ્ટેટોએ સેન્ટ્રલ લોને એડોપ્ટ કર્યો છે માટે રેરા બધી જ જગ્યાએ એપ્લાય થઈ રહ્યું છે બધા સ્ટેટ આમાં જોડાઈ રહ્યા છે અને અત્યારના સંજોગોની અંદર હું એમ માનું છું કે આવનારા વર્ષ બે વર્ષની અંદર જે ભાગ્યે જ કોઈ રાજ્ય એવું રહી જશે કે જેની અંદર રેરાનો અમલ ન થયો હોય કારણ કે એના વગર આપણે કલ્પી નથી શકતા કે રિયલ એસ્ટેટ કેવી રીતે થઈ શકે એમાં પ્લોટથી લઈને ફ્લેટ સુધી બધું જ ઇન્કલુડેડ થયેલું છે અને એની જે આખી જે સ્કીમ છે ખાસ કરીને સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો જે વ્યુઅર્સ જાણવો જોઈએ કે વગર રેરાના રજીસ્ટ્રેશને કોઈ માણસ અને એગ્રીમેન્ટ વગર કોઈ ડેવલપર કે બિલ્ડર તમારી પાસેથી પૈસા લઈ નથી શકતો અને પ્રોજેક્ટ જાહેરમાં મૂકી નથી શકતો આને કારણે એક વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે બેન્કરોને માટે પણ ડીલ કરવા માટે એક સરળતા પેદા થઈ છે અને આ આના ડિસ્કલોઝર્સને કારણે જે મુદ્દાઓ ઉભા થયા છે એને કારણે આપ જે ટ્રાન્સપરન્સી આવી છે એને કારણે માણસો વધારે સારી અને સરળતાથી પોતાની જિંદગીભરની મૂડી લગાડતા હોય તો એ લોકોને બધા વિશ્વાસપાત્ર સાધનો દ્વારા વેબસાઇટ ઉપર એને પોતાની આ માહિતીઓ મળી શકે છે માટે મારા હિસાબ એમ છે કે આવનારા વર્ષોમાં રેરા બાકીના બધા જેટલા બાકી છે એ બધા રાજ્યો પણ કવર થઈ જશે અને ધેર શુડ બી નો અધર પ્રોબ્લેમ અને આ રેરા વિલ બીકમ પાર્ટ ઓફ લાઈફ અને આ સિત્તેર વર્ષે આપણે ત્યાં એક ક્રાંતિ આવી છે અને જેણે બધું જ એકત્રીકરણ કર્યું છે કાયદાનું અને ધીસ ઇઝ એ કન્સોલિડેટેડ લો વીચ એપ્લાય થ્રુઆઉટ ઇન્ડિયા કેવલભાઈ આપણે જે રીતે વાત કરી રહ્યા છે ટ્રાન્સપરન્સી આવી ગઈ અને દરેક રાજ્યની અંદર કઈ રીતે લો લાગુ થવાનો છે પરિમલભાઈ આપણને સરસ સમજાવ્યું મહારાષ્ટ્રની વાત કરીએ કેટલા પ્રોજેક્ટ્સ આની અંદર આપણને રજીસ્ટર થતા દેખાયા અને સાથે સાથે પ્રોજેક્ટ તો રજીસ્ટર થયા પણ એજન્ટ્સનું રજિસ્ટ્રેશન અને આ બધું પણ ધીમે ધીમે સમયની સાથે અંદર ઉમેરાતું ગયું તો આ કઈ રીતે આગળ વધ્યું એ અંગે અમને થોડું જણાવશો બહુ સરસ પ્રશ્ન છે અને પણ મને લાગે છે કે આપણા જે દર્શકો છે એને એના માટે થઈને બહુ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમે મને પૂછ્યો છે આપણે એક વસ્તુ સમજી લઈએ કે કોઈ પણ એક્ટ લાગુ થાય જેમ મેં પહેલાં પ્રશ્નના જવાબ કીધું હતું કે એને ઇમ્પ્લિમેન્ટ કરીને ઇફેક્ટિવનેસ લઈ આવતા વાર લાગે જે રેરાના કેસમાં ઊંધું થયું છે રેરા ઇઝ વેરી ઇફેક્ટિવ ઇવન આફ્ટર સિક્સ વેરી અર્લી ઇયર્સ ઓફ ધટ ઇન્સેપ્શન ઓફ રેરા તો આ છ વર્ષ જે પૂરા થયા એની અંદર ખાલી મહારાષ્ટ્ર રાજ્યમાં પિસ્તાલીસ હજાર સાતસો બાર ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ સેવન હંડ્રેડ એન્ડ ટ્વેલ્વ પ્રોજેક્ટ્સ હેવ બીન રજીસ્ટર્ડ બાય મહારેરા રાઇટ અચ્છા અને ફક્ત એ નહીં એમાંથી ઘણા બધા પ્રોજેક્ટ્સ એવા પણ છે જે જે રેરાએ ડી લિસ્ટ કર્યા છે અથવા ડી રજિસ્ટર કર્યા છે કોઈ એક પ્રોજેક્ટ હોય જેણે રેરાના જે કાયદા અથવા જે લીગલ એમ્બિટમાં જો એમણે કાંઈક એવું કામ કર્યું છે જે લીગલ એમ્બિટમાં ના બેસતું હોય એમ ફોર એક્ઝામ્પલ પ્રોજેક્ટ ડીલે ઇઝ વન ઓફ ધ મેજર થિંગ્સ એસ્ક્રો એકાઉન્ટ એટલે તમારે જે બે એકાઉન્ટ રાખવાના છે જેમાં તમે ફક્ત અમુક જ રૂપિયા જે જે તમને ઇન્કમ આવે છે તમારા ગ્રાહકો પાસેથી જે તમે પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શનમાં વાપરી શકો છો એમાં કદાચ કોઈ ભૂલચૂક થઈ હોય તો એવા પ્રોજેક્ટ્સને ડી રજીસ્ટર પણ કરવામાં આવ્યા છે હમણાં જ તમે નજીકના ભવિષ્યમાં સોરી નજીકના ભૂતકાળમાં સાંભળ્યું હતું કે બસોને બાવીસ પ્રોજેક્ટ રેરાએ ડી રજિસ્ટર કર્યા છેલ્લા બે વર્ષમાં સો એટલે ઇફેક્ટિવનેસ તો ચોક્કસ ઘણી બધી આવી છે અને એક સૌથી મહત્ત્વનું પગલું જેમણે ભર્યું એ છે કે જે ચેનલ પાર્ટનર્સ અથવા જે પ્રોપર્ટી એજન્ટ્સ જેને આપણે કહીએ જે અત્યાર સુધીમાં એક એક ભાતીગઢ તરીકેની એક ઇન્ડસ્ટ્રી હતી અથવા એક વ્યાપારિક સંસ્થાન હતું કે જેમાં કોઈ પણ માણસ આજે એમના કનેક્શન્સથી પ્રોપર્ટી એજન્ટ બની જતો હતો અને એ તમને પ્રોપર્ટીઝ બતાવે એ તમે પ્રોપર્ટી ખરીદો તો એમને એની ઉપરનું કમિશન મળતું હતું હવે આ એક બહુ મહત્ત્વનું એસ્પેક્ટ હતું કારણ કે જનરલી થર્ટી ટુ થર્ટી ટુ પર્સન્ટ ઓફ ધ રિયલ એસ્ટેટ સેલ્સ ઇઝ ડન બાય ધ ચેનલ પાર્ટનર્સ રાઇટ ઓન એન એવરેજ એટલે એક એક બહુ બહુ મોટો ભાગ હતો જે ચેનલ પાર્ટનર્સ અથવા પ્રોપર્ટી એજન્ટ્સ ભજવતા હતા હવે આ લોકો માટે આ લોકોને આ રેરાની એમ્બિટમાં લેવા માટે થઈને એમના માટે એક એક્ઝામ શરૂ કરી રાય જે ગયા વર્ષે શરૂ કરી અને ફક્ત એક જ વર્ષમાં ખાલી મહારાષ્ટ્ર રાજ્યમાં સુડતાલીસ હજારથી વધારે પ્રોપર્ટી એજન્ટ્સ રજિસ્ટર્ડ થયા છે જેમણે એક્ઝામ પાસ કરી છે હવે એક્ઝામ પાસ કરવી એ ફક્ત એક પગથિયું છે એમની ઉપર પણ એકાઉન્ટેબિલિટી આવી છે તમારી પાસે આજે રેરા રજિસ્ટ્રેશન નંબર ન હોય એઝ અ ચેનલ પાર્ટનર તો તમે એ બિઝનેસ ના કરી શકો તમે પ્રોપર્ટી કોઈને સૂચવી પણ ના શકો જો તમે રજિસ્ટર્ડ રેરા રજિસ્ટર્ડ એજન્ટ ના હો તો હું તમારા દર્શકોને ખાસ ભાર દઈને કહીશ કે જો તમે કોઈ પ્રોપર્ટી એજન્ટ થ્રુ પ્રોપર્ટી ખરીદતા હો રિયલ એસ્ટેટ લેતા હો અથવા કોઈ પ્લોટ લેતા હો તો તમે પ્લીઝ જોજો કે એ જે જે તે એજન્ટ અથવા ચેનલ પાર્ટનર પણ રેરા રજિસ્ટર્ડ હોય અને એના રેરા રજિસ્ટ્રેશન નંબરની હંમેશા માંગણી કરવી અને એ ક્રોસ ચેક રેરાની વે વેબસાઇટ ઉપર હંમેશા કરી લેવું એનાથી તમારું જે

તો આપની પાસેથી હવે અહીં આગળથી એ એ સમજવું હતું કે ગુજરેરાની જ્યારે આપણે અહીંયા આગળથી વાત કરતા હોઈએ ત્યારે અમુક પ્રશ્નો અહીં આગળથી આપણે ભૂતકાળમાં આવતા જોયા હતા અમુક વખતે કમિટીની અંદર પૂરતા મેમ્બર્સ ન હતા આ ઉપરાંત આવી કોઈક સમસ્યા આપના ધ્યાનમાં હોય કે પછી જે રીતે આપણે વાત કરી કે એક મુંબઈની અંદર એક કિસ્સો તાજેતરમાં આવ્યો હતો કે એજન્ટના સામે પણ અમુક પગલાઓ લેવામાં આવ્યા હતા નિયમોનો ભંગ કરવાના સામે તો આવું કંઈક ગુજરેરા દ્વારા પણ કોઈક યાદગાર કિસ્સો હોય જે આપ દર્શકોમાં જાગૃતતા લાવી શકે તો અમને એ પણ જણાવશો તો અહીંયા જણા ચોક્કસપણે હું બે વસ્તુની વાત કરીશ આપણા દર્શક મિત્રો માટે એ કદાચ વધારે જાણકારી ભર્યું પણ રહેશે આપણે છે ને અહીંયા ટિપિકલી જો ગુજરેરાની વાત કરીએ તો ઓથોરિટીઝની અંદર બે હજાર ને બાવીસના નવેમ્બરમાં જે ગુજરેરાના ચેરમેન હતા મિસ્ટર અમરજીત સિંહ એ રિટાયર થયા અને એના પછી લગભગ જુલાઈ બે હજાર ત્રેવીસ લગભગ આઠ મહિનાના સમય સુધી ચેરમેન પદે કોઈની નિયુક્તિ કરવામાં નહોતી આવી પણ એ વખતે કારણ કે રેરા ઉપર ગવર્મેન્ટનું અને જ્યુડિશિયરીનું ખૂબ જ ફોકસ હતું હાઈકોર્ટે ટિપ્પણી કરી અને એક રાજ્ય સરકારને ઓર્ડર આપ્યો કે વહેલામાં વહેલી તકે એમણે આ એક ચેરમેન પદે રેરાની ઓથોરિટીની નિમણૂક કરવી પડશે અને એના પછી અત્યારે જુલાઈ બે હજારને ત્રેવીસની અંદર તાત્કાલિક ધોરણે જે રેરા ચેરમેન હતા એમની નિમણૂંક કરવામાં આવી ટિપિકલી આ જે કિસ્સો છે એની અંદર એક વસ્તુ બહુ ક્લિયર થઈ જાય છે કે ગવર્મેન્ટ સાઈડથી પણ રેરાને લઈને કોઈ પ્રકારની કચાશ રાખવામાં કે જ્યુડિશિયલી સિસ્ટમની અંદર કોઈ કચાશ રાખવાનું કોઈ જ કારણ નથી કે કોઈ એવી થોટ પ્રોસેસ નથી અને એટલા માટે એક ઇક્વિવેલન્ટ પ્રેશર એક રાજ્ય સરકાર પર પણ બનાવી રાખવામાં આવે છે જેથી કરીને આવનારા સમયની અંદર રેરાને એક ફૂલ પ્રૂફ એક્ટ તરીકે ઇમ્પ્લિમેન્ટ કરીને એના જે બેનિફિટ્સ છે એન્ડ યુઝર સુધી પહોંચાડી શકાય એક બીજા કિસ્સાની જો આપણે ઇન્ટરેસ્ટિંગ વાત કરીએ તો વડોદરાની અંદર આ એક રેરાના સંદર્ભની અંદર જ વડોદરાની અંદર એક ડેવલપરની ઉપર લગભગ ચોસઠ એફઆઈઆર કરવામાં આવી હતી એ વખતે ડેફિનેટલી યુનો રેરા હોવાના કારણે ઇવેન્ચ્યુઅલી એમના ઉપર એક પગલાં લેવામાં આવ્યા હતા ખૂબ જ ઇન્ફ્લુએન્શિયલ વ્યક્તિ હતા એ વડોદરા શહેરના પણ તેમ છતાં બી આ એક રેરા કાયદાના અંતર્ગત તેમના ઉપર એક ડેફિનેટલી કાર્યવાહી કરવામાં આવી અને લગભગ લગભગ ચોસઠ એફઆઈઆર એમના ઉપર કમિશનર ઓફિસની અંદર દર્જ કરવામાં આવી સો આ બે વસ્તુ બહુ ક્લેરિટીથી બતાવે છે કે રેરાને એક ખાલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનો કાયદો ન બનાવતા સરકારે ચોક્કસપણે એનું ધ્યાન રાખ્યું છે કે આવનારા સમયની અંદર કોઈ પણ પ્રકારની ખોટી પ્રવૃત્તિઓને કોઈ વેગ આપવામાં ના આવે અને જે પણ એની અંદર ઇન્વોલ્વ હોય એ દરેકે દરેકને એક ઇક્વલન્ટ સજાનું પ્રાવધાન આ એક્ટ થકી કરવામાં આવે જી અને પરિમલજી સમયનો થોડો અભાવ છે તો હું આપને બે પ્રશ્નો થોડા એક એક સાથે પૂછી રહી છું કે હવે નેક્સ્ટ રેરાની અંદર કાયદાકીય રીતે કોઈક ફેરફાર લાવવાની આપને જરૂર લાગી રહી છે કે નહીં અને શું ખરેખર રેરા ને લઈને જાગૃતિ તમામ લોકોની અંદર આવી છે તમારો કઈ રીતનો મેસેજ રહેશે ડેવલપર્સ માટે કે ગ્રાહકો માટે રેરાનો કાયદો આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એમાં બહુ લિમિટેડ સ્કોપ હોવાને કારણે બીજા જે કાયદાઓ છે જેમ કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ છે કે જેમ કે મોનોપોલી એક્ટ છે આ બધા કાયદાઓનો અને ઇન્સોલ્વન્સી અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ છે આ બધાની કોન્ફ્લિક્ટની અંદર રેરા કેવી રીતે ઊભું રહી શકે એના નિર્ણયો બધી હાઈકોર્ટ આપી રહી છે સુપ્રીમ કોર્ટ આપી રહી છે રેરાના કાયદાના અમલને માટે એને પ્રેફરન્સ આપી રહ્યો છે કન્ઝ્યુમરના પ્રોટેક્શન માટે પણ આપણી કોર્ટો સજાગ છે અને એમાં પણ આપણે કોશિશ થઈ રહી છે કે રેરાના કાયદાનો અમલ કરીને આપણે કન્ઝ્યુમરને પ્રોટેક્ટ કરી શકીએ હવે આપણે જો જોવા જઈએ તો અત્યારે દુબઈની અંદર પણ આવો જ એક રેરાનો કાયદો છે ફોરેનના જેટલા ઇન્વેસ્ટરો છે એ જે દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે કારણ કે ત્યાં રેરા ઓથોરિટી છે ને ત્યાંની જે ટ્રાન્સપરન્સી છે જોતા એ લોકોને વિશ્વાસ પડે છે આપણે પણ એવી રીતે જો આપણે કરીએ તો આપણું જે ડાયાસ્પોરા છે આપણા જે ઇન્ડિયન્સ અબ્રોડ છે જે પછી યુએસમાં હોય કે બીજી બાકીની જગ્યાએ વિશ્વમાં હોય એને પણ ભારતમાં પોતાના ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે વિશ્વાસ પડે અને આવી શકે અને એને લાગે કે અમારી પાસે પણ એક ડિપેન્ડેબલ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન છે એ માટે આપણે એની 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 જાહેરાત એની ઇન્ફોર્મેશન એનું બુલેટિન એને માટેના જેને કહીએ કે ઇન્ફોર્મેશન અને પ્રોવાઈડ કરવા માટેની આપણે વ્યવસ્થા કરવી જોઈએ તેમજ રીતે હવે આગલા વર્ષોની અંદર જે રેરાની અંદરની જે પણ બાકીની જે પણ નાની મોટી ડિફેક્ટો છે જેને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તેમજ એને એન્ફોર્સ કરવા માટે એને આપણે બદલવી રહી અને એ મારા હિસાબે સાત વર્ષની અંદર આખું આખો યુગ બદલાઈ ગયો છે અને આજે ભારતની અંદર આપણે વિચારી નથી શકતા કે સાત વર્ષ પહેલા આ કાયદા વગર આપણે કેવી રીતે આપણાનું એન્ફોર્સમેન્ટ કરતા હતા આખો રિયલ એસ્ટેટની દુનિયા બદલાઈ ગઈ છે હવે આવનારા વર્ષોમાં મારું એક જ મારી આશા છે કે સરકારો અને મહારેરા અને વધારે પ્રાગમેટિક બનાવે વધારે આને જેને કહીએ કે ક્લિયર કરે અને વધારે આની અંદર એક ચોખવટ લાવે કે જેનાથી કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ન થાય અને બીજા કાયદાઓની સાથેની કોન્ફ્લિક્ટની અંદર રેરાના કેસીસ ન ફસાય અને પરચેઝરને કન્ઝ્યુમરને મેક્સિમમ પ્રોટેક્શન અને કોઈ પણ પ્રકારના સમયનો વ્યય કર્યા વગર એમને એમની જગ્યા મળે અને એમના ઇન્વેસ્ટમેન્ટનું એમની ફલશ્રુતિ એમને મળે અને એન્જોય કરી શકે એ જોવાનું કામ સરકાર રે મહારેરા અને જેટલા આવા ગ્રાહક પંચો છે એ લોકોનું છે અને એની પાછળ આપણે બધા જ આપણો પોતાનો પ્રયત્ન કરવાનો છે જી તો આ એક સરસ ચર્ચા આપણે અહીંયા આગળથી કરી રહેરાના સાત વર્ષમાં કેટલું બધું બદલાઈ ગયું છે એક નવો યુગ અહીંયા આગળથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે આવી ગયો છે એની આપણે ચર્ચા કરી અને આ ચર્ચામાં જોડાવા બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર આપ ખાસ ચર્ચામાં અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુના આ ખાસ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા વધુ સમાચારો માટે આપ જોતા રહો સીએનબીસી બજાર નમસ્કાર